જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આટલા બધા રૂપિયા વીજો બીજી કિંમત શું આવે હોય એની? વ્યવહાર હું કરું છું ને, આમાં તો બિસાડો લગભગ આનંદ કરતો નહી હોય. હવે એમાં આનંદ જેવું કોઈ બી હતું જ નહીં. તો હું હારી જો ઘરનો વ્યવહાર લઈને બધું પાર પાડ્યું. હા, ઓલી રંભીએ પાર પાડી દીધું, હવે તું પાર પાડ. આમ જો રંભી આખા ઘરને હેરાન કર્યું ને. અત્યારે હાઈડ ઉઠ થાય છે, 80 વર્ષની ઉંમરે ગામમાં ઠામડા ધોવા જાય છે ગામના. ઈ ભલે જાય, આમ જો હું તો ધોવરાવું કોક પાસે, મારી પાસે મિલકત છે, બધું છે. હા, આજી તારા પગમાં જોર છે ને ત્યાં સુધી બર કર. આમ જો હવે ગઈટી થઈ, આ બધું મૂકી દે માયા જાળ. મારે કઈ ઉપાધિ છે? હાથમાં કઈક રાખવું રાજકોટ રહેવા વહી ગયા. બધી ખબર પડે છે મને, બધી ખબર પડે છે. જાજુ બોલ માં ઈ બધી વાત નહી. જો હું ટાઈમ પાસ કરવા આવ્યો છું, તને ઈચ્છા હોય તો બે હું નકર જાઉં. એટલે હું ટાઈમ પાસ કરવાનું મશીન છું કે આયા લખારો કરવા આવ્યો છું? મારે કામ નહી હોય, મારે બે કે પૈસા નાખવા જવા છે. ના ના, હવે બે ઘડી વાતો કર લે. હું હતું કયો? હવે આ બધું સંસારની માયા જાળા મૂકી દે એક બાજુ. કેદુ ની મેલ દીધી છે, હવે પછી હું આવા સંસારની માયા હોય હે? આમ જો હવે તો હરખ ની વાતો કરાય. હમણાં છે ને મને ઉખાણા જૂના બહુ યાદ આવે છે. તને એક ઉખાણો પૂછું છે, બોલ. એમાં હું હે ખબર હે ને, હું બાલ મંદિરમાં માસ્તરાણી હતી હે. હું ઉખાણા પૂછતી ને જવાબે દેતી, મને તો બધું આવડે. હા, ઉખાણાનો જવાબ તો દઈ દો બરોબર, પણ કઈ એમ નામ જવાબ દઉં? મને કઈક ઈનામ દેવું પડે જવાબ દઉં એનો. આમ જો મારા ઉખાણાનો જવાબ દઈ દે ને તો કડકડતી નવી નકોર 10 ની નોટ દઉં. જિંદગી પૂરી થઈ જાય. આટલા બધા છે, અઘરું હોય કાઢવું પડે ને. જો 4 રૂપિયા માંથી 10 રૂપિયા કેટલી વાર બાદ થાય કે? એમાં હું મોટી વાત છે, 4 રૂપિયામાંથી 10 રૂપિયા 10 વાર બાદ થાય. ખોટું ખોટું, હાવ ખોટું લે. હા સુત છે, તો તમે દો જવાબ. હાલો, મારી પાસે જવાબ જોતો હોય તો તારે મને 4 રૂપિયા દેવા પડશે. હે રહના હો, 4 રૂપિયા દઈ દેવાય હો. ઉખાણું અઘરું છે, જવાબ તો લઈ જ લેવાય. સવાલ 4 રૂપિયાનો નથી, સવાલ રાતની નીંદરનો છે. અટાણે તો આની પાસેથી જવાબ નહીં લઉં ને તો આખી રાત નીંદર નહીં આવે. હું હશે હું હશે. હાલો દઈ દઉં 4 રૂપિયા. જવાબ હાસો પડવો જોઈએ. પેલા જવાબ તો સાંભળી લે. આમ જો મેં તને શું પૂછ્યું તો કે 4 રૂપિયામાંથી 10 રૂપિયા કેટલી વાર બાદ થાય? હા, અને મેં એમ કીધું કે 4 રૂપિયામાંથી 10 રૂપિયા 10 વાર બાદ થાય. ના, એક જ વાર થાય. હે? ઈ કેમ? કેમ કે 4 રૂપિયામાંથી 10 એક જ વાર બાદ થાય, બીજી વાર બાદ કરવા જાવ તો 90 માંથી થાય. અરે તારી પાડી જાય, મરી ગયા.
આલ તઈ બીજું ના પૂછવું હે બીજું ના બીજું હવે કાલ કઈ હેલું એ પૂછ ને તારા બાપ ને હું તો તું લઈ જા દાવતે હે ઓય આ મસ્ત લાગશો હે એક નંબર લાગીશ તું એમાં હા બેની જોડે થાય મસ્ત સેમ ટુ સેમ કલર થાય એ હું સાંભળો છો જોવાની વાતો નો સાંભળવાની હોય બાયડિયાને વાત કરતો તો બાયડિયાને વાત નો કરું કેની એને કરું તમારી ડોશિયાને વાત નતો કરતો હું લગન ઢુકડા આવ્યા કા હા ઓ આવા નો લગન માં આવું જ પડે ને કે દિવસે લગન તમને તારીખ નથી ખબર મને યાદ ન હોય ને મારા લગન નથી એટલે તારીખ યાદ ન હોય 8/12/2023 ના દિવસે હા આવી જાયજો તમારે જૈન માં આવવાનું છે અને ખટારાના ઠાઠે ટીંગાવવાનું છે ખટારાના ઠાઠે શું મને તો ટાયર ઉપર બેહારીશ તો હું તો આમ ફરતો ફરતો આવીશ મજા આવવાની કા લગન માં રાજુ બાબા હા મજા તો તને આવે મને તો શું આવે આ તો જૈન માં આવી તમારે ડિસ્કો કરવાનો છે તમે ડિસ્કો કરશો ને તમારી પર હું પૈસા ઉડાડીશ કરેલ્યો હું તો બહુ હોશિયાર છું આપણા આખા ગામ માં હું એક જ હોશિયાર છું બોલો બોલો શું છે બોલો જો તને એક ઉખાણું પૂછું એનો જવાબ તારે મને દેવાનો અરે એક નો ને હું 10 ઉખાણ નો તમને જવાબ દઉં પણ એમ નેમ નો દઉં હો એમ નેમ જોતો હોય ક્યાં છે મારે તું સાચો જવાબ મને દે એટલે હું તને 10 રૂપિયા ની નોટ દઉં 10 રૂપિયા દે આ તો પૂછો હાલો પાકિસ્તાન માં એક બાઈ ને ઘરે દીકરા નો જન્મ થયો તે એને દાંત કેવા કલર ના છે કહી દે હાલ વિચારવા દેજો પાકિસ્તાન માં જન્મ થયો પાકિસ્તાન ના નકશા નો કલર કયો લીલો એટલે એના દાંતે લીલા જોય બિલકુલ ખોટું કેમ ખોટું તો તમે મને આનો સાચો જવાબ દો આનો જો જવાબ હું તને દઉં પણ 100 રૂપિયા થાય આ ડોહો મારો બેટો મને ચકડે ઘુમાવે છે આ ડોહા નું ઉખાણું જ ખોટું છે ભલે મારે 100 રૂપિયા દેવા પડે ભલે મારા 100 રૂપિયા જાય પણ આ તો ડોહા નું પોલ ખોલી જ પડશે આઈ લ્યો 100 રૂપિયા તમારી ડ્યુટી છે આનો જવાબ દો આલો મને કોઈ બાઈ ને ઘરે છોકરા નો જન્મ થાય ને તો એને દાંત જ ન હોય રાજુ બાપા જય શ્રી કૃષ્ણ રાજુ બાપા એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી હવે ભગવાને કઈ તારા આમ જોયું કે નહીં રાજુ બાપા રોજ ઉઠીને તારા આરે બાજે ભલે બેઠા બધા ધોકો લઈને તારા આરે બાજે એક બે વાર તો તને ધોકા માર લીધા ને આ વાત છે સાચી વાત છે રાજુ બાપા પણ શું કરવું હવે મારે આ તમારા જમાઈ છે ને એની માનો હેળો નથી મુકતા લ્યો કઈ કઈ ને ઠાકી કે થોડુંક મારું સમજો તમારી માને બે શબ્દ
ટક્યો પણ ના, એક નંબર નો માવડીયો છે, માવડીયો. હા માવડીયા કહેવાય આ તો રંભી નો છોકરો અમારે, ઈ ડોસી કે એમ જ કરે, જો બીજા કોઈ નું માને નહીં, પણ બીજું બધું ઠીક. હવે જો બેટા, એન્જોય થી જિંદગી જીવાય અને આ બધું મનમાંથી કાઢ, અને જો હું તને એક ઉખાણું પૂછું ને, તું એનો જવાબ મને દઈ દે, એટલે તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. હે ઈ વાત સાચી તમારી રાજુ બાપા, આમે મને થોડું ટેન્શન વધારે, એકાદો ઉખાણો પૂછો ને, તમારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. પણ રાજુ બાપા, તમારા ઉખાણાનો જવાબ દઈ દઈશ તો મને શું ફાયદો થાય? 10 રૂપિયા દઈશ, 10 રૂપિયા રોકડા. સાચું? પૂછો પૂછો પૂછો. હાલ વિચારવું પડે, કેમ કે તું બહુ ચાલાકના પેટની રહી ને, એટલે નબળું ઉખાણું પૂછાઈ જાય ને તો તું જવાબ દઈ દે તો હું હારી જાઉં. અરે રે, જો વાંકો ચૂકો માવરીઓ સર કરતું જાય, રાજ્ય પૂછે કાજલ ને, આ કયું જનાવર જાય? વાંકા ચૂકા બાવરનો સર કરતો સર કર મને આનો જવાબ નથી આવડતો, એક કામ કરો તમે મને આનો જવાબ આપી દો. જો ઉખાણું બહુ અઘરું છે, આનો જવાબ તારે જોતો હોય ને તો 100 રૂપિયા થાય. જવાબ તો લેવો જ જોહે કાજલી. કઈ વાંધો નહીં, હાલો 100 રૂપિયા દેવાના ને તમને. આમ જો સાચે સાચો જવાબ જોઈ, નહીં તો તમારે મને બહુ દેવા જો હે. જોજે પડી નો જાય. પૂછ તો, હું ઉખાણું હતું એટલે હું સીધો સામે જવાબ દઈ દઉં. ઉખાણું એવું હતું, વાકા ચૂકા બાવર માં સીધો સર જાય. કાજલી પૂછે રાજુ બાપા ને કયું જનાવર જાય? બોલો બોલો. નોટ ગઈ તારી, પેલા જવાબ તો દ્યો. સાપ. કોથળો મૂકી દઉં એટલે પેલા હર ગામ માં આવું ને. ભાડે લીધી છે ને તો કીધું હાકું, ત્યાં તું ભટકાણો, હવે આ ઘેદી નાખવી છે આટલા ક્યાં હાકવી. ઈ વાત તો સાચી રાજુ બાપા, આ છોકરાએ વેન કર્યું તું ને, તે કાલ મારી મારી ને ભાંગી નાખ્યો છોકરાને, પછી 2000 નો ખર્ચો આવ્યો દવાખાનામાં, ચાર બાટલા ચડાવ્યા. ધ્યાન રખાય બેટા, છોકરા ન મરાય, આ સાયકલ લઈ દીધી બરોબર, તે 500 પતી ગયું હે ને. આમ જો હવે ઈ બધું જવા દે, એન્જોય થી વાત કરી આપણે, હું તને એક ઉખાણું પૂછું ને એનો જવાબ દઈ દે. કાઈ વાંધો નહીં, પણ રાજુ બાપા એના પૈસા થાય હો, મફત નો આવે. દઈશ ને 10 રૂપિયા દઈશ.
10 રૂપિયા માં હું વધે રાજુ બાપા? તો કઈ વાંધો નહીં, છોકરાની ચોકલેટ આવી હાલો બસ. મીઠા બહુ લાગે 10 રૂપિયા કા? ચોકલેટ આવે ને બહુ મીઠા લાગે. હવે હા ભાઈ, હા બોલો. એવી કઈ વસ્તુ છે દુનિયામાં કે બધાય થી વધારે પીતાય? બધાય થી વધારે પીતાય કે ટીપાય? પીતાય. એવું હોય છે? વિસાયત વિસાયત. તમને ખબર હે? મને તો નથી ખબર. મને યાદ આવી ગયું. બોલને. મારો છોકરો. પણ કામ આવો છો એ વસ્તુ છે તો હવે મને નથી ખબર તમે કયો. આમ જો જવાબ દઈ દઉં, પણ જવાબ જોતો હોય ને તો 100 રૂપિયા થાય. લે આમાં 100 રૂપિયા જોવું છે કે નહીં તો જવાબ તો દઈશો ને. પાકો લોઢે લીટું હું આમાં રાખું. તમને બધાને કહું છું, તમને કઈ ધંધો ન જડે ને તો આવો ધંધો કરજો. આઈલાજ કરે. હેલો ભાઈઓ, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું સુરેશ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરેશ ચારોલ. અને બેનો બાળકો બધાને અમારી આ વન મીડિયા ચેનલ ના વિડિયા ગમ્યા હોય તો વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. Yeah.